પૂજાઘરમાં ન સ્થાપિત કરો આ દેવી દેવતાની મૂર્તિઓ, નહીંતર ફાયદાના બદલે થશે નુકસાન. સનાતન ધર્મમાં પૂજાને લગતા તેમજ પૂજાઘરને લગતા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ પોતાના પૂજાઘરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત હોય છે. જો કે કેટલાક દેવી દેવતાઓની મૂર્તિ પૂજાઘરમાં ન મૂકવી જોઈએ, આવું કરવાથી ફાયદાના બદલે નુકસાન થાય છે. આ વિશે વધુ માહિતી ભોપાલના જ્યોતિષીએ આપી છે. ભોપાલ, મધ્યપ્રદેશ. સનાતન ધર્મમાં પૂજાપાઠનું મહત્વ ઘણું વધારે હોય છે. સનાતન ધર્મનો દરેક અનુયાયી પોતાના ઘરમાં પૂજા સ્થળ બનાવે છે, જેમાં દરેક દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત હોય છે. ધાર્મિક ગ્રંથોમાં ભગવાનની મૂર્તિ રાખવાનું કારણ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. ભગવાનની મૂર્તિ કેવી રીતે રાખવી જોઈએ તે વિશે પણ સનાતન ધર્મમાં જાણકારી આપવામાં આવી છે. જો કે ગ્રંથો મુજબ કેટલાક દેવી દેવતાઓની મૂર્તિ ઘરે રાખવી જોઈએ નહીં. આવી પ્રતિમા રાખવાથી મનુષ્યને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ મૂર્તિઓનો તેજ એવો હોય છે કે જે મનુષ્યના જીવન ઉપર ભારે અસર ઉત્પન્ન કરે છે. ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું છે કે ઘરમાં કઈ મૂર્તિ રાખવી જોઈએ નહીં. ભૈરવનાથ. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ભૈરવનાથ અતિ પૂજનીય છે. ભૈરવનાથને કાલ ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલભૈરવને શિવના રુદ્ર અવતાર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાલભૈરવની હંમેશા ઘરની બહાર પૂજા કરવી જોઈએ. પૂજા કક્ષમાં કાલ ભૈરવની પ્રતિમા સ્થાપિત કરવી ન જોઈએ. પૂજા કક્ષમાં કાલ ભૈરવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. મહાકાળી. ધાર્મિક ગ્રંથો અનુસાર મહાકાળીને દેવી પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. મહાકાળી દેવી પાર્વતીનું સૌથી પ્રચંડ સ્વરૂપ છે. પૂજા ઘરમાં તેમની મૂર્તિ મૂકવાથી કે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે અને ઘરમાં અશાંતિ પણ વધે છે. સુખશાંતિ જોઈતી હોય તો મહાકાળીની તસવીર મૂકવી જોઈએ નહીં. શનિદેવ. શનિદેવને ન્યાય અને કર્મ ફળના દેવતા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શનિદેવની ખરાબ દ્રષ્ટિને કારણે કોઈપણ વ્યક્તિ દુઃખી થઈ શકે છે, તેથી ઘરમાં શનિદેવની પ્રતિમા મૂકવાથી બચવું જોઈએ. રાહુકેતુ. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને સૌથી ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે. આ ગ્રહોને છાયાના ગ્રહ પણ કહેવામાં આવે છે. મોટાભાગે આ ગ્રહો મનુષ્યોને નુકસાન પહોંચાડતા હોય છે. આથી રાહુ અને કેતુની પ્રતિમા ઘરમાં ન રાખવી જોઈએ અને તેમની પૂજા ઘરની બહાર જ કરવી જોઈએ. અમારો વિડિયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.